સુરત પોલીસ જેને ચોર સમજી પકડ્યો તેની પાસેથી 15.58 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું. ડ્રગ્સનો જથ્થો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પાસે એક રિક્ષા ચાલક પાસેથી લાવવાની કબૂલાત કરી. પોલીસને જોઈ મુંબઈના બોરીવલીથી આવતો યુવાન ભાગવા લાગ્યો હતો. આરોપીએ ડ્રગ્સ બોરીવલી રેલવે સ્ટેશનથી રિક્ષાવાળા પાસેથી મળેલું હતું. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પાસેથી મૈદરપુરા પોલીસને જોઈને ભાગતા મુંબઈના બોરીવલીથી આવતા એક યુવકને 1,56,000ની કિંમતના 15.58 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. મૈદરપુરા પોલીસે સુરત બસ સ્ટેશન પાસેથી ચોર સમજીને આરોપી આમીન ખાન સાહિન ખાન પઠાણને પકડ્યો હતો. યુવકને ઝડપી લેતા તેની પાસેના પાકીટમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પાન કાર્ડ, આધાર કાર્ડ મળી આવ્યું હતું. તેની પાસેથી કબજે કરેલ ડ્રગ્સની કિંમત 1,56,000 થાય છે. નિયમિત ડ્રગ લાગતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મૈદરપુરા પોલીસ સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે ચેકિંગમાં હતી ત્યારે યુવાન પોલીસને જોઈને ભાગતા મૈદરપુરા પોલીસે મોબાઈલ ચોર હશે તેવું સમજીને તેને પકડ્યો. પોલીસે તેની ઝડપી લીધી ત્યારે ડ્રગ્સ મળી આવ્યું. હાલ તો રિક્ષા ચાલક પાસેથી આ ડ્રગ્સ લાવીને કબૂલાત કરી છે. આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પાસે એક રિક્ષા ચાલક પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે જોઈને યુવક ભાગી ગયો. ઉલ્લેખનીય છે કે આરોપી 2.5 વર્ષ પહેલા મોબાઈલ સ્નેચિંગમાં ઝડપાયો હતો. 2.5 વર્ષ અગાઉ પુણા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનામાં આરોપી ઝડપાયો હતો. આ આરોપી જાતે જ એમડી ડ્રગ્સનો નશો કરે છે. મૈદરપુરા પોલીસે હાલ તો રિક્ષા ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.